ને મિત્રો મજામાં મિત્રો આપણે જુદા જુદા ગણિતના સમ્સ જોઈ રહ્યા છે જે અગાઉ પૂછાઈ ગયેલા એમાં એક આ સમ બહુ મસ્ત છે અને સાવચેલો છે મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂપિયા 50,000 કરજે લીધા બરાબર એટલે લોન પેટે લીધા જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વ્યાજ વધારે દેવું પડે વધારે ચૂકવવું પડે મિત્રો આનો અર્થ થયો કે તમારે 2 વર્ષનું સાદો વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એનો ડિફરન્સ શોધવાનો છે તો યાદ છે ને મિત્રો મેં તમારા માટે એક સાવ નાનકડું સૂત્ર આપ્યું હતું શું કે ડિફરન્સ છે ને જે શોધવું હોય તો તમારે શું કરવાનું છે પી આર એનની બદલે પી આર આર એટલે કે પી આર સ્ક્વેર છેદમાં 100ની જગ્યાએ 2 વાર બે વાર એટલે 2 મીંડા બીજા 2 મીંડા બસ પતી ગયું ફરીથી 2 વર્ષની વાત હોય ત્યારે આ યાદ રાખજો 2 વર્ષની વાત હોય ત્યારે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનો ડિફરન્સ શોધવો હોય તો સાવ સાદું સીધું સૂત્ર ડી એટલે ડિફરન્સ ચક્રવૃદ્ધિ અને સાદું વ્યાજનો પી આર સ્ક્વેર છેદમાં 10,000 એ બસ પતી ગયું હવે જો 9% છે અને 50,000 લીધા છે અને 2 વર્ષ માટે છે એટલે 2 વર્ષ માટે તો આ સૂત્ર છે ચાલો પી એટલે કેટલા લખશું કે 50,000 પછી આર સ્ક્વેર 9×9 છેદમાં તો કે 10,000 બરાબર અને સીધે સીધો ડી જ મળવાનો છે જોયું જોઈ આ તો ઉડી ગયા 4 4 શું આવ્યું 90 90 81 81×5 5×5 8×5 40 405 એવું ક્યાંય છે જરૂર છે મિત્રો છે ને સહેલું કંઈ ગડબડ નહીં સીધે સીધું હે ને તો તમને મળી જશે તો આટલું સિમ્પલ છે આને આના જેવો જ એક બીજો સમ પણ પૂછ્યો હતો જરા જોઈ લઈએ મિત્રો આ સમમાં પણ તમે નજર કરશો એટલે એકદમ ક્લિયર થઈ જશે કેટલા રૂપિયાનું 2 વર્ષ માટે 12% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતાં 36 રૂપિયા વધુ મળે છે જોજો એને વાત છે 2 વર્ષ માટેની જ વાત છે તો આ સૂત્ર જ આવે મિત્રો વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો કે તમારે શું શોધવાનું છે યસ તમારો જવાબ અને કેટલી સેકન્ડમાં તમે જવાબ મેળવો એ જરૂરથી કોમેન્ટ્સમાં લખજો હા તો વાત એ છે તો કેટલા રૂપિયા એટલે કે અહીંયા પી તમને આપ્યો નથી તો એને આર આપ્યો હશે અને ડી આપ્યો છે તો આપ્યો જ છે આર એટલે કેટલા છે 12% અને ડી ડિફરન્સ કેટલો છે 36 રૂપિયા તો બસ ડી એટલે 36 પી આપણે શોધવાનો છે આર એટલે કેટલા છે 12×12 છેદમાં તો 10,000 છે જ તો હવે તમે જ કહો કે પી શોધવું હોય તો આપણે શું કરશું 36×10,000 બરાબર છેદમાં 12×12 બરાબર પી જોઈએ 12 3 3 4 25 અને 2 મીંડા 2500 તો જવાબ આવી જશે 2500 છે હારી તો સિમ્પલ તો મિત્રો સાવ સહેલું છે અને જે તમને આવડી ગયું હશે જોઈએ નેક્સ્ટ મિત્રો એક સેકન્ડ થોડું ખબર કારણ કે એક વ્યક્તિએ જરા કોમેન્ટ લખી હતી કે સર મને છેદ ઉડાડતા આવડતું નથી તો એને એમ થશે કે આ 36ના અહીંયા 3 કેવી રીતના કર્યા અને અહીંયા 4 કેવી રીતના આવી ગયા અને એ બધું જરા તો જરા ફરીથી જરા જોઈ લઈએ મિત્ર તમને ખાસ કહું છું કે જેને આ ખ્યાલ નથી કે તમે 12 એકાનો પાડો બોલો છો એટલે 12ને તમે 12×1 કરી શકો છો અને 36ને 12×3 કરી શકો છો એટલે ગુણાકારના સ્વરૂપમાં આ 12 12 ઉડી જાય છે ઇઝ ઇટ ઓકે એ જ રીતે 3ને તમે 3×1 કરી શકો છો અને 12ને તમે 3×4 એટલે આપણે ચેઇન નથી કરતા પણ આ 3×3 ઉડી જાય છે અને 1×1 હોય તો કંઈ ફેર પડતો નથી એ જ રીતે 100/4 આપણે કરીએ છીએ 100/4 તો 4 થાય 25 અને પછી આ 2 મીંડા મૂકી દઈએ છીએ તો આ તમને ખ્યાલ એટલે 4 એટલે 4×4 અને આ 2500×4 છે એટલે આ 4×4 ઉડે છે એકચ્યુઅલી કારણ કે 2500×4 કરો એટલે 10,000 મળે તો મિત્રો સેમ વસ્તુ ઉડે છે પણ એ તમને જે આ ગુણાકારથી ખબર હોવો જોઈએ અથવા તો એનો જે ગુસ્સા છે ગુસ્સા એટલે કે કઈ વસ્તુ એવો છે કે જેના વડે આને પણ ભાગી શકાય અને આને પણ ભાગી શકાય તો એ આપણે લખતા હોતા નથી તો બાકીનું કારણ કે એ ઉડી જાય જેમ કે 12 13 36 ને 12×1 તો 12×12 2ની અંદર આવે એનો ગુસ્સા કહેવાય અને એ ઉડી જાય તો આવી વાત છે તેમ છતાં હજી ના સમજાય તો મિત્ર ખાસ લખજો તો હું અલગથી એક વિડીયો બનાવીને પણ તમને છેદ ઉડાડવાનું શીખડાવીશ જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ એક સમ પૂછાયેલો સાવ સિમ્પલ એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે તો હાલની ઉંમર ખાલી જગ્યા છે ધારો કે હાલની ઉંમર 100 વર્ષ છે
તમે જ વિચારો, ધારો કે તમારી ઉંમર 20 વર્ષ છે, તો આ એક્સ છે, હાલની ઉંમર એક્સ છે, તમારી જેમ હાલની 20 વર્ષ છે, હાલની ઉંમરને 5 વર્ષ પછી, તમે જ વિચારો, તમે 20 વર્ષના હો તો 5 વર્ષ પછી કેટલા હો? તો કે 20 વત્તા 5 વર્ષના હો કે ન હોય, 25 વર્ષના હો કે ન હોય. એ જ રીતે એક્સ હોય તો 5 વર્ષ પછી કેટલા હોય? 1 વત્તા 5 હોય, હોય ને? તો હવે એનો સરવાળો, એટલે કે આનો અને આનો સરવાળો, એટલે આ બેનો સરવાળો તમને આપ્યો છે, કેટલો છે? 35 છે. તમે જ કહો x વત્તા 5 બરાબર 35, 5નો બાજુ લઈ જાઓ અને x વત્તા 1 એટલે 2x, 5 વત્તા 5 છે વધ્યા છે, 35માંથી 5 ઓછા થશે એટલે 30, તો x બરાબર 30ના છેદમાં 2 એટલે કે 15 વર્ષ છે, એવું જરૂર છે. તો હાલની ઉંમર તમે x ધારી દીધી, કારણ કે તમે ધારી દીધી જે હાલની ઉંમર x, તો x વત્તા 5 બરાબર 35 એ સમીકરણના આધારે તમને મળી જાય કે કેટલી હશે, 15 હશે. તો મિત્રો આટલું સિમ્પલ. બીજી પણ એક રીત છે, કોઈ કહેશે કે આવું કંઈ બહુ સમજાતું નથી, કંઈ વાંધો નહીં. તમે શું કરો, હાલની ઉંમર ધારો કે 15 છે, એ 5 વર્ષ પછી કેટલી હોય? 20 હોય, અહીંયા મૂકો 20 અને સરવાળો કરો જો 35 થવો જોઈએ, બસ થઈ ગયો. તો પણ સીધે સીધું પણ તમે કરી શકો છો, કારણ કે જ્યારે જવાબ આપ્યો હોય ને ત્યારે તમારા માટે આવી શોર્ટકટ તમે યુઝ કરી શકો છો. તો મજા આવી મિત્રો, ધેટ્સ ગુડ. બસ તમે કોમેન્ટ્સ જે મોકલી રહ્યા છો, બધાને જોડી રહ્યા છો, એ ખૂબ આનંદની વાત છે. અને મને ખ્યાલ છે કે ઘણા લોકો હવે જીપીએસસીની તૈયારી માટે એકદમ કટિબદ્ધ થયા છે. તો મિત્રો, તમારી કટિબદ્ધતા છે એ જ મોટી વાત છે, અને જરૂરથી એનડીસી પરિવાર તમને હેલ્પ કરશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.